Good morning, students. Welcome in Narayana School. Today is our subject is Sanskrit. Sanskrit ma apne akshar parthi word creation, shabd banavta sikhvana chhe. Kare ke je par koi shabd banse eni andar vyanjan, etle ke conjunctions ane swar etle ke vowel etle mix thase tyare ek shabd etle ke word bane chhe. પહેલા તો આપણે જોઈએ કે ક ખ ગ ઘ અંગ ચ છ જ ઝ નય જો આ કમ્પલસરી છે સંસ્કૃતમાં બરાબર આ અંગ છે અને આ નય છે ટ ઠ ડ ઢ અણ ટ ઠ ડ ઢ ન ક ખ ગ ઘ મ ય ર ળ ગ શ ષ સ ભ અક્ષરને ય બરાબર આ આપણા પક્કા છે એટલે કે અને અહીંયા મેં વર્ગ લખ્યા છે શા માટે તો કે આગળ જે પણ કઈ ગ્રામર છે સંસ્કૃત સાહિત્યનું જે ગ્રામર છે એની અંદર આપણને અહીં તે પ્રોવાઈડ કરી આપ્યા છે કેમ કારણ કે આ બધાના પ્રોનાઉન્સિએશન જે છે એ કેસીસ છે તે પ્રમાણે જેમ કે આપણે ઇંગ્લિશમાં જોઈએ છે તો કેવું છે વોવેલ વચ્ચે આવે છે એ ઈ આઈ ઓ યુ બરાબર અને વચ્ચે વચ્ચે વ્યંજન આવે છે તો એ બંને સરખા છે અહીંયા શું છે વ્યંજન અને સ્વર પહેલા જુદા પાડેલા છે બીજી વસ્તુ આ ક છે ક નું પ્રોનાઉન્સિએશન કે શું છે કંઠ ક ખ ગ ઘ અંગ એક જ જગ્યાએ થી પ્રોનાઉન્સ થાય એટલે ચ છે તો ચ માટે તાલવ એટલે કે આપણી જે જીભ છે આપણા મૂળના ઉપરના ભાગે ચ છ જ છ ન બરાબર તો આ રીતના શું છે પ્રોનાઉન્સિએશન પ્લેસ છે અને એટલા માટે એને હવે જે પાર્ટ પાડી દેવામાં આવ્યા છે કે આપણે એને ઇઝીલી યાદ રાખી શકીએ બરાબર આપણે ઇંગ્લિશમાં એ વોવેલના પાર્ટમાં લખીએ પછી બી આમાં લખીએ સી આમાં લખીએ ડી ઈ પાછું વોવેલમાં લખવાનો થાય બરાબર એટલે એવું નથી અહીંયા સાથે સાથે જ આપેલા છે પહેલા પાંચ તો ક વર્ગ પછીના પાંચ ચ વર્ગ પછીના પાંચ ત વર્ગ પછીના પાંચ ક વર્ગ પછીના પાંચ પ વર્ગ હવે તેના પાર્ટ પાડીને જ આપણને આપેલા છે કે જેના કારણે આપણે એને ઇઝીલી યાદ રાખી શકીએ અને એનું પ્રોનાઉન્સિએશન સારી રીતે કરી શકીએ ખાસ કરીને ટ અને ત બરાબર અને અહીંયા શ શ અને સ આ ટ ત અને શ ના કારણે આપણે મોસ્ટલી સુરતની પહેલી બાજુ જઈએ ને તો આપણે જે બોલશું ને એના પરથી ઉત્તર ગુજરાતમાં છે એટલે આપણે તરત જ કહી દઈએ કે તમે સુરત બાજુમાં છો ને કેમ કારણ કે આપણને મોટે ભાગે ટ અને ટ એ બોલવામાં ફરક છે શ અને સ આ ત્રણ બોલવામાં પણ આપણને પ્રોનાઉન્સિએશન નો ડિફરન્સ આપણને ખબર નથી બરાબર પણ એક વર્ડ ક્રિએશન એટલે કે શબ્દ બનાવતી વખતે કેવી રીતે બને છે તે આપણે આજે જોઈશું બરાબર છે હવે કોઈ પણ શબ્દ હશે તો એની અંદર એક અક્ષર હશે બરાબર જેમ કે રા બરાબર તો એ રામાં એક વ્યંજન હશે અને બીજું સ્વર હશે બરાબર આપણે એ જોવાનું છે કે કયો સ્વર છે અને કયો વ્યંજન છે બીજી વસ્તુ જે વ્યંજન હશે તે આવી રીતે ખોડા આવશે ખોડા એટલે એને શું કહેવાશે હલંત શું કહેવાશે હલંત એટલે કે અધૂરા એ પૂરા નથી આ વ્યંજન શું છે અધૂરો છે જ્યાં સુધી એની અંદર સ્વર એટલે કે વોવેલ મિક્સ નહીં થાય ત્યાં સુધી એ પૂરો થશે નહીં દાખલા તરીકે આ ક છે બરાબર તો એ પૂરો નથી એની અંદર અ મિક્સ થાય ઇઝ ઇક્વલ ટુ એ આખો ક બને છે ત્યાં સુધી એ આખો કહેવાશે ઓકે હવે આપણે જોઈએ વર્ડ ક્રિએશન તો દાખલા તરીકે આપણે એક શબ્દ લઈ લઈએ રામ બરાબર રામ શબ્દ લીધો બરાબર હવે ઇઝ ઇક્વલ ટુ તો રામા શું છે તો કે ર રા આ એટલે એની અંદર વોવેલ કયો છે આ બરાબર અને મ ફલન અને એની અંદર શું છે મ અ એટલે પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ રામ આ રા અને આ બરાબર હવે તમે જો જ્યારે મેં વોવેલ ચિત્ર પાડ્યો ત્યારે પાછા એમાં અધૂરો લખી દીધા કેમ કારણ કે વોવેલ વગેરે અધૂરા છે અહીંયા કેમ નથી કારણ કે એની અંદર વોવેલ ઓલરેડી મિક્સ જ છે એટલે આ ક છે જેવા આપણે એમાંથી વોવેલ ચિત્ર પાડીએ છીએ સ્વર જુદા પાડીએ છીએ તે ફરી પાછા અધૂરા થઈ જાય છે હલંત થઈ જાય છે ખ્યાલ આવ્યો હવે બીજો એક શબ્દ જોઈએ એ દાખલા તરીકે ન બરાબર તો ન ડી હવે જુઓ ઇઝ ઇક્વલ ટુ ન પ્લસ અ કેમ કારણ કે ન ની અંદર
અહીંયા કઈ બાજુ છે આગળની બાજુ એટલે મોટી માત્રા થઈ ત્યાં હલન થશે અને એક માત્રા કઈ થવાની નો એટલે ન પ્લસ ડી હવે શબ્દ બન્યો ન ડી બરાબર એટલે આપણે આપણે સિટીનું નામ લખીએ ફર્સ્ટ ન સારી બરાબર જો બહુ ઇઝી વેરી ઇઝી છે બરાબર ન પ્લસ અ પ્લસ ઓ પ્લસ અ પ્લસ સ પ્લસ આ પ્લસ ર પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ નો સારી બરાબર એટલે મારી બાજુમાં અ એટલા માટે લખ્યું કારણ કે ન ઓ મારી બાજુમાં પણ એટલા માટે લખ્યું કારણ કે ઓ સની બાજુમાં આ એટલા માટે લખ્યું કારણ કે સા આ અને રીની બાજુમાં ઈ એટલા માટે લખ્યું કારણ કે ઈ પ્રોનાઉન્સેશન થાય છે અને અમરી રીતે આપણે એ અક્ષર છૂટા પાડીને અને અક્ષરને જોઈન્ટ કરીને આપણે એના શબ્દ બનાવી શકીએ છીએ ક્લિયર તો અમરી રીતે આપણે શબ્દ એની ક્રિએશન કરી શકીએ છીએ બીજા એક્ઝામ્પલ તમને આપું તો આગળ જોઈએ તો બીજા એક્ઝામ્પલ જોઈએ તો આગળ જે આપણે ત્રણ જોયા તેમાં લાસ્ટમાં ઉતારી જોયું બરાબર હવે આને આપણે છૂટો પાડીએ તો ચ પ્લસ આ પ્લસ ત પ્લસ અ પ્લસ પ પ્લસ અ શું થયું ચા ત પ જો એક વસ્તુ બરાબર ધ્યાન આપજો મેં જીવું જ્યાં કન્જક્શન લખેલા છે તે બધાને મેં શું કરેલા છે હલન કરેલા છે બરાબર તો બીજી વસ્તુ હું તમને શીખું કે આ તો આખા છે પણ અહીંયા જોડાયેલા છે એ કેવી રીતે લખાશે તો એવું કહેવાય કે આને આમ લખીએ અથવા તો એને આટલો ખાલી અડધું લખીએ બંને શું થશે સે એટલે આ પણ અડધો જ કહેવાય કે જ્યાં સુધી પ્લસ એની અંદર અ નહીં થાય ત્યાં અને આ અડધો એ પણ સેમ જ કહેવાય કારણ કે એની અંદર કોઈ વોવેલ મિક્સ નથી એટલા માટે એને લખું પછી એની અંદર કોઈ વોવેલ લખું નહીં જો મ પ્લસ અ પ્લસ મ કેમ હવે એના પછી કોઈ વોવેલ આવશે ને એટલે ડાયરેક્ટ બીજો મ લઈ લઈશું મ પ્લસ ઈ ક્લિયર જ્યાં અડધો શબ્દ હશે એની અંદર કોઈ વોવેલ નથી એ અધૂરો જ છે એટલા માટે એની ખાલી લખવાની પછીના પછીનો નેક્સ્ટ અક્ષર લઈ લેવાનો ઓકે હવે એના પછી જોઈએ સ પ્લસ હવે આ શું છે બરાબર તો એ આ માત્રા હોય તો નાનું ઉ અને આ માત્રા હોય તો મોટો ઉ આવશે બરાબર અને નાની માત્રા છે એટલે આપણે એને આ લખશું સ પ્લસ ઉ પ્લસ ખ અ એટલે બરાબર શું થવાનું સુ બરાબર હવે રીતે આ જે શબ્દ છે એનું ક્રિએશન થાય છે હવે આના પછી હું તમને 10 જેટલા શબ્દ આ એક્સરસાઇઝ કરવા માટે આપું છું જેને તમારે શબ્દને છૂટા પાડવાના છે અવિંદ નીચે પણ લખવાનું છે પરંતુ પડવાનું ભૂલવાનું નથી તો હોમવર્ક કરીને તમારે મારા ઓન નંબર પર તમારો હોમવર્ક મોકલી આપવાનું છે હું એને ચેક કરીને તમને રિપ્લાય આપીશ બરાબર છે તો આવવા એક મિનિટ પહેલા એ આપી દઉં છું તમને એક્સરસાઇઝ પછી આપણે જોઈએ તો શબ્દ લખી દઉં છું બોર્ડ પર લખેલા આ જે 10 શબ્દ છે એને તમારે મેં બતાવ્યું તેવી રીતે એને છૂટા પાડવાના છે સ્પ્લિટ કરવાના છે અને એને હલન કરવાના પણ ભૂલવાના નથી મેં જેવી રીતે બતાવ્યું તેવી રીતે જ એક્ઝામ્પલ કરવાના છે અને પછી એને તમારે મારો નંબર પર મૂકી આવવાના છે એટલે હું ચેક કરીને તમને રિપ્લાય આપીશ બરાબર છે ઓકે થેન્ક યુ